समाचार में बात करिए तो मालपुर तालुकाना मार डूंगरी जलाराम मंदिर खाते प्राकृतिक खेती उत्पादन थे पाक न वेचाण व्यवस्था उभी करवा बाबते आयोजन एफपीओ मार्फते करवामां आवशे जेथी खेडूतोनी आवकमां वधारो थशे एवी माहिती आपवामां आवी हती। आ मीटिंगमां श्री महात्मा प्रफुल्लभाई सेजलिया, गुजरात राज्य प्राकृतिक खेती संयोजक जसुभाई पटेल, बायड मालपुर धारासभ्य दीक्षितभाई पटेल, गांधीनगरना कुबेर कॉर्पोरेशन अध्यक्ष श्री योगेशभाई सामैया, डॉक्टर आशीषभाई प्रजापति पशुपालन विभाग, मुकेशभाई ग्रामसेवक एससी चंपावत, श्री विपुलभाई पटेल डेप्यूटी प्रोजेक्ट डायरेक्टर आत्मा अरवली बीटीएम एटीएम मालपुर आत्मा विभाग तथा सुरपाल सिंह सिसोदिया बागायत अधिकारी श्री तमाम हाजर रहा था। तेमज बैठक में आत्मा योजना बागायत पाको तेमज पशुपालन विषय माहिती आपवामां आवी। तमाम खेडूतो प्राकृतिक खेती करता थाय ते माटे माहिती आपवामां आवी हती। आजे मेघमल एसपीएनएफ प्रोड्यूसिंग कंपनी लिमिटेड मालपुर अने मेघराज तालुकाना खेडूतोनी जे प्राकृतिक खेती करता खेडूतोनी आजे प्रथम एन्युअल एजीएम जे बोलावी छे तेमा 100 वधारे खेडूतोए आजे हाजरी आपी छे। बहु खुशीनी वात छे। सौ खेडूतो उत्साहथी आ कंपनीमां जोड़ाया छे अने जे माननीय वडाप्रधानश्रीए जे संकल्प कर्यो छे के 2022 સુધીમાં ખેડૂતોની આવક જે ડબલ કરવાની વાત કરી છે તો એમાં સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિથી જ આ શક્ય બનશે અને આવી રીતે જે ફાર્મર્સ પ્રોડ્યુસિંગ કંપની પૂરા ભારતમાં 10,000 ફાર્મર્સ પ્રોડ્યુસિંગ કંપની દ્વારા આજે લાભ મળવાનો છે એના ભાગરૂપે આ કંપનીનું આજે પહેલી મિટિંગ છે તો એમાં ખેડૂતો જે જોડાયા છે એ લોકોને અહીંથી બહુ સુંદર મજાની કુબેર કોર્પોરેશન અને એસપીએનએફની ટીમ દ્વારા એક માહિતી બધા દરેક લોકોને આપી છે અને આજે ઘણા બધા અધિકારીઓ પણ જોડાયા હતા। આજે અહીંયાના એરિયાના એમએલએ સાહેબ પણ આમાં જોડાવ્યા અને પશુપાલન અધિકારી, ખેતીવાડી અધિકારી, બાગાયત અધિકારી, આત્માના અધિકારીઓ એમ ઘણા બધા સરકારી સ્ટાફ પણ આજે એમાં સાથ સહકાર સરસ આપ્યો છે અને આગામી દિવસોમાં આ કંપની જે પણ અહીંયા ખેત પેદાશ થાય છે એ ખેત પેદાશોની પ્રોસેસ કરવા માટે તમામ ખેડૂતો સાથે મળી અને નક્કી કરશે એ પ્રમાણે કુબેર કોર્પોરેશનના જે કંઈ કામગીરી છે એમાં એમનો ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ બનશે અને એ પ્રમાણે નાના મોટા સાધનો જે ગ્રામોદ્યોગ દ્વારા ગામડાઓમાં રોજગારી ઊભી થશે અને ગામડાઓમાં જે કંઈ આ ઉદ્યોગો સ્થપાશે નાના એનાથી ગામડાઓમાં રોજગારી તો મળશે જ પણ ખેડૂતોને પોતાની ખેત પેદાશોનું મૂલ્યવર્ધન સીધે સીધું મળશે જેનો લાભ સર્વે ખેડૂતોને સીધો મળશે આમાં કોઈ વચોટિયા નથી। એટલે આપણે એવું વિચારી શકાય કે સમજો કે મગ વાવશે તો ડાયરેક્ટ મગ નથી વાવવાના, અડદ વાવશે તો અડદ નથી વાવવાના, એની દાળ બનશે, એમાંથી લોટ બનશે, એમાંથી જે પણ પ્રોસેસ થઈને અડદના પાપડ બને તો આવી તમામ વસ્તુઓ ધીમે ધીમે એક બધી પ્રોસેસની આઇટમ ઉમેરતા જતાં આ એનું થશે કામ અને આ તમામ એફપીઓની ઉપર એક કન્સોર્ટિયમ બનશે જે આનું માર્કેટિંગ કરશે। જેવી રીતે અમૂલ ફેડરેશન કામ કરશે એવી રીતે એક ફેડરેશન બની અને એક સિંગલ બ્રાન્ડથી પૂરા ઇન્ડિયામાં અને ઇન્ડિયા બહાર આ માર્કેટિંગ થઈ અને ખેડૂતોને સીધા જ પૈસા આનો લાભ મળશે એવી આ એક યોજના સરકારશ્રીની છે અને એ યોજનાનો આજે અહીંયા લાભથી શ્રીગણેશ થયા છે એ માટે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આજે અહીંયા ખેડૂતોએ ઉત્સાહ દર્શાવ્યો એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, જય ગૌ માતા। આજરોજ પ્રાકૃતિક ખેતીની મીટિંગ રાખવામાં આવી હતી આત્મા તરફથી, તો ખેડૂત મિત્રોને પ્રાકૃતિક ખેતી વિશે સમજાવવામાં આવ્યું, ગીર ગાયનું મહત્ત્વ વિશે સમજાવી, એ દરેકને ગીર ગાય રાખે, ગીર ગાયનું પાલન કરે, એ પદ્ધતિ તરફ આગળ વધે એ માટે પ્રેરણા આપવામાં આવી અને આઈ ખેડૂત પોર્ટલ પર જે યોજનાઓ ખુલી છે એ યોજનાનો લાભ લે એવી દરેકને વિનંતી કરવામાં આવી છે, દરેક વધારે વધારે લોકો લાભ લે એવી અરજ કરવામાં આવી છે અને પ્રાકૃતિક ખેતીનો આ પ્રોગ્રામમાં જે અધિકારીઓ હાજર રહ્યા છે તે દરેકનો ખૂબ ખૂબ આભાર, જય જય ભારત। અમારી એની ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા।